જે છે ને મેઇન આ એમનો રસો છે. આ રસો પીવા જ લોકો અહીંયા લાઈન લગાવતા હોય છે. છ આઠ મહિના અમે ઘરે ટ્રાય કરી, પછી બધા સંબંધીઓ ને મિત્રો ને બધાને બધાને ટેસ્ટ કર્યો અને એ લોકોને અમને સારો રહ્યો, એટલે અમે કે હવે થોડો ધંધો ચાલુ કરીએ. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં મોજ કરતા હશો ને તાજા મજા હશો. તો ફરી સવાર સવારમાં તાજા મજા કરવા માટે આપણે આવી ગયા છીએ. અત્યારે આપણે શ્રી ગણેશ રસાવાળા ખમણમાં છીએ. તમે પાછળ જોઈ શકો છો, તમને લારી નહીં દેખાતી હોય. એ જ આવવાનું મેઇન રીઝન એ જ છે કે અહીંયા ઓન્લી ફોર રસાવાળા ખમણ સવારે 7 થી બપોરના 1 થી 2 વાગ્યા સુધી મળે છે. અને અહીંયાનું એક્ઝેક્ટ લોકેશન અશ્વિની કુમાર મેઇન રોડ સરસ્વતી સ્કૂલની બાજુમાં પાણીની ટાંકીની એક્ઝેક્ટ બાર આ જગ્યા ઉપર આ રસાવાળા ખમણ મળે છે. અને આપણે ઘણા ટાઈમથી આ વિડીયો શૂટ કરવાનું નક્કી કરતા હતા, ફાઇનલી આજે ટાઈમ મળી ગયો છે અને આપણે આવી ગયા છીએ. તો અહીંયાના રસાવાળા ખમણ છે એ કેવા છે, કઈ રીતે બને છે, કોણે સ્ટાર્ટ કર્યા હતા અને અહીંયાની મેઇન હાઇલાઇટ્સ શું છે, એ બધું આપણે વિડીયોમાં જોવાના છીએ. તો વિડીયોને વિડીયોમાં એન્ડ સુધી રહેજો અને આવા જ નવા નવા વિડીયો જોવા મારી ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો. તો ચાલો આવી જાઓ મારી સાથે. આપણે ખમણ લઈ લેવાના, ખમણ લઈ લેવાના, ઓકે. પછી સલાડ, સલાડ, કાંદા, કોબીજ, ટમેટા, પછી ઉપરથી સેવ, સલાડ, સેવ, ચમચી, રીસ તૈયાર થઈ ગઈ. આવી જશે આપણો રસો ને, રસો આવી ગયો. અમારી પ્લેટ તૈયાર, ઓકે, આ પ્લેટ રેડી. તો મિત્રો, શ્રી ગણેશ રસાવાળા ખમણના ઓનર કરણભાઈ આપણી સાથે છે. કરણભાઈ, આપણે શ્રી ગણેશ આ ખમણની જે જગ્યા છે એને અંદાજે કેટલો ટાઈમ થયો છે? મેં 20 વર્ષ થઈ ગયા. 20 વર્ષ થઈ ગયા. પહેલાં મારા પપ્પા અને મમ્મી, પપ્પા હતા, પપ્પા એક્સપાયર થઈ ગયા, હવે મારા મમ્મી હોય છે ઓનરને. અચ્છા, પછી અમે હવે સંભાળી, તમે યાત્રા ગયા. અચ્છા, તમે સંભાળ્યું એમ ને. અહીંયા આપણે આ ટાઈમિંગ શું હોય છે? સવારે 7 વાગ્યાથી બપોરે 2 વાગ્યાથી બસ. અને અહીંયા ખાલી રસાવાળા ખમણ જ મળે કે બીજું કંઈ? એક જ આઈટમ આપણે બસ, ખાલી 20 વર્ષથી એક જ આઈટમ, એક જ આઈટમ રસાવાળા ખમણ. ઓકે. અહીંયા કોઈને આવવું હોય તો એક્ઝેક્ટ આ લોકેશન કયું કહેવાય? એક્ઝેક્ટ લોકેશન અશ્વિની કુમાર ગૌશાળા, પાણી ટાંકીની નીચે છે, સરસ્વતી સ્કૂલની બાજુ. સરસ્વતી સ્કૂલની બાજુ, ઓકે. તમારો મોબાઈલ નંબર એક વખત બોલી જજો ને સર. મારો મોબાઈલ નંબર છે 95-86-499-619. અને નાના ભાઈનો નંબર છે 74-34-97-17-24. મને એ કહો કે આ જે પપ્પાએ અને મમ્મીએ શરૂઆત કરી હતી તો એ કઈ રીતે એમને એમણે લોકોએ પહેલાં છે ને ત્યાં અમે ઘરે 6-8 મહિના અમે મારા મમ્મી લોકોએ ટ્રાય કર્યું, એમના મિત્રોને સંબંધીઓને બધાને ટેસ્ટ કરાવ્યું. ઓકે. અને ત્યાર પછી અમે વિચાર્યું કે હવે આપણે આ ધંધો કરવા જોઈએ. તો મિત્રો, આપણા રસાવાળા ખમણની પ્લેટ બનીને રેડી થઈ ગઈ છે. પાછળ તમે ક્રાઉડ જોઈ શકો છો કે કેટલો ક્રાઉડ હોય છે. અહીંયાનો એક્ઝેક્ટ ટાઈમિંગ છે ને સવારના 7 થી લઈને બપોરના 2 વાગ્યા સુધીનો ટાઈમિંગ છે. પણ આમ જુઓ ને તમે તો લગભગ 12:30 છે ને બધું ફિનિશ થવા જ આવ્યું હોય છે. એટલે આપણે વહેલા ટાઈમ કાઢીને આવી ગયા છીએ. અને આ એમની પ્લેટ છે ખુલ્લી, એમાં છે ને એમનું સલાડ બલાડ નાખી દીધું છે, ખમણ, સલાડ અને મેઇન જે છે ને મેઇન આ એમનો રસો છે. આ રસો પીવા જ લોકો અહીંયા લાઈન લગાવતા હોય છે. અને સાથે સાથે છે ને મિત્રો, આ લીંબુનું પાણી છે, નમક ઓબ્વિયસલી તમને ખારું વધારે ખાવું હોય તો. અને આ એમનો સ્પેશિયલ મસાલો છે. તો આપણે આ બધું છે ને નાખીને ટેસ્ટ કરવાના છીએ. હું તો ફૂલ એક્સાઇટ છું કારણ કે ઘણા ટાઈમથી આ જગ્યા ઉપર આવવાનું છે ને આપણે નક્કી કરતા હતા. પણ
ટાઈમ સેટ નહોતો થતો, ફાઇનલી આજે ટાઈમ સેટ થઈ ગયો છે એટલે આપણે આવી ગયા છીએ. હવે પહેલાં આપણે છે ને આ લીંબુનું પાણી દઈ દઈ નાખીએ થોડું એવું, જે લોકો વધારે પડતું ખાટું કે એવું ખાતા હોય એના માટે. અને પછી આ એમનો સ્પેશિયલ જે મસાલો છે એને થોડો એવો સ્પ્રેડ કરી દઈએ. સાથે અહીંયા છે ને મિત્રો, તમે સ્પાઇસી ખાવ છો ને તો તમારા માટે આ ગ્રીન ચટણી છે. આપણે તો સ્પાઇસી ખાઈએ જ છે એટલે આપણે લાઇટ એવી નાખી દઈએ. હવે આપણી પરફેક્ટ પ્લેટ થઈ ગઈ છે, તો હવે એકદમ મિક્સ કરી અને સ્પૂન લગાવીએ. જેણે જેણે રસાવાળા ખમણ આ જગ્યાએ ટેસ્ટ કર્યા છે ને એ લોકો કોમેન્ટમાં જરૂરથી જણાવજો. ડીશ એકદમ ગરમ છે એટલે તમને ફૂલ ગરમ ખાવાનું છે. અને જુઓ તમે અહીંયા એકદમ ધુવાડા તો નીકળે જ છે. સવાર સવારમાં આ ટાઈપના રસાવાળા ખમણ મળી જાય ને તો મોજ પડી જાય. વાવ, મેહુલભાઈ મસ્ત એક નંબર ટેસ્ટ છે. અને આમ જોઈએ ને તો અહીંયા ફૂલ ક્રાઉડ છે, રસો સતત ગરમ થતો હોય છે. સાથે સાથે આપણી સાથે એક ભાઈ ઊભા છે, એમને પણ આપણે રિવ્યૂ લઈ લઈએ. કેમ છો કાકા? બસ મજામાં. અહીંયાનો ટેસ્ટ કેવો હોય છે? બહુ સરસ એવો. કેટલા ટાઈમથી તમે અહીંયા રસાવાળા ખમણ ખાતા હશો? કમ સે કમ 6 મહિના તો થઈ ગયા મારે. 6 મહિના જેવું થઈ ગયું. રેગ્યુલર આવો છો? રેગ્યુલર. અચ્છા. તો મિત્રો અહીંયા ઘણા કસ્ટમર રેગ્યુલર આવે છે. અને તમને જાણીને નવાઈ લાગશે કે આ જગ્યા ઉપર જ્યારે શરૂઆત થઈ હતી ને ત્યારે માત્ર 5 રૂપિયાની ડીશ હતી રસાવાળા ખમણની. ત્યારથી ઘણા કસ્ટમરો અહીંયા આવે છે. પાછળ જે પેલી સાઈડ ભાઈ ઊભા છે ને એ 5 રૂપિયાની ડીશ હતી ને ત્યારના અહીંયા આવે છે. તો એકદમ ફેવરિટ અને હોટ કન્ટેન્ટ કહેવાય મજા માણવા માટે. અને સવાર સવારમાં જો આ ટાઈપના ખમણ મળી જાય ને તો દિવસ સુધરી જ જાય. તો આ ખમણ ખાવા માટે તમે અહીંયા જરૂરથી આવી જાજો. મળશું પાછા નવા વિડીયોમાં નવી મોજ સાથે. ત્યાં સુધી ખાઓ પીઓ અને મોજ કરો મારા વાલા.